गुड मॉर्निंग फ्रेंड्स, ऑर्गेनिक केमिस्ट्रीनी अंदर आपणे रिएजेंट जोता हता, एनी अंदर आपणे बे रिएजेंट जोई गया, सोडामाइड अने रेनिनिकल। आजे आपणे जोईए लेड टेट्रा एसिटेट, बराबर। त्रण बे रिएजेंट आपणे जोई गया, आजे त्रीजू रिएजेंट लेड टेट्रा एसिटेट। लेड टेट्रा एसिटेट जे छे, बराबर, लेड धातु, तमने ख्याल छे, लेड पीबी एटले के लेड, अने टेट्रा एसिटेट। एसिटेट एटले शू? तो कि एसिटिक एसिड माथी बनतो एसिटेट, ओ सी ओ सी एच थ्री, सी एच थ्री सी ओ एच एटले के एसिटिक एसिड, सी एच थ्री सी ओ एच एटले के एसिटिक एसिड। जो अहीं आपेलू छे एसिटिक एसिड सी एच थ्री सी ओ एच, परंतु ओ सी ओ सी एच थ्री एटले एसिटेट, परंतु केटला? तो के चार एसिटेट, पीबी ओ सी ओ सी एच थ्री फोर, એટલે લેડ ટેટ્રા એસિટેટ। હવે લેડ ટેટ્રા એસિટેટ જે છે એની આપણે બનાવટ જોઈએ, અને એની કાર્બનિક રિએક્શનની અંદર એના ઉપયોગ એટલે કે એપ્લિકેશન્સ જોઈએ, બરાબર। તો એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડના મિશ્રણમાં 55-80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાતા લેડ ઉમેરવાથી લેડ ટેટ્રા એસિટેટ બને છે। શું કહે છે? કાં તો એસિટિક એસિડ લ્યો, કાં તો એસિટિક એનહાઇડ્રાઇડ લ્યો, કાં તો તમે બેનું મિશ્રણ લ્યો, બંનેનું મિશ્રણ લ્યો તો પણ ચાલે, એસિટિક એસિડ લ્યો તો પણ ચાલે, અને એસિટિક એનહાઇડ્રાઇડ સી એચ થ્રી ઓ સી ઓ સી એચ ટુ ટ્વાઇસ એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ લ્યો કે એસિટિક એસિડ લ્યો, કાં બંનેનું મિશ્રણ લ્યો, કંઈ પણ તમે લ્યો, એની રાતા લેડ એટલે લેડ ઓક્સાઇડ, બરાબર। લેડ ઓક્સાઇડ સાથે જ્યારે તમે એસિટિક એસિડની રિએક્શન કરશો એટલે લેડ ટેટ્રા એસિટેટ બનશે। એ જે લેડ ટેટ્રા એસિટેટ છે એનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે? ઓર્ગેનિક રિએજન્ટની અંદર ઉપયોગ કરવાનો છે, અને સાથે તમને લેડ એસિટેટ છૂટું પડશે અને પાણીના અણુ શું થશે? રિમૂવ થશે, બરાબર। તો જે આ લેડ ટેટ્રા એસિટેટ છે એનો મુખ્ય ઉપયોગ એસિટાઇલેશનમાં, મિથિલેશનમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે થતો હોય છે। તો આપણે એક પછી એક જોઈએ કે એસિટાઇલેશન કઈ રીતે થશે, પછી મિથિલેશન કઈ રીતે થશે, અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ કઈ રીતે થશે એ આપણે જોઈએ। તો લેડ ટેટ્રા એસિટેટને જ્યારે તમે ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે ઉકાળો તો લેડ એસિટેટ અને બે મુક્ત એસિટોક્સી રેડિકલ મળે છે, બરાબર। ખાલી એને શું કરવાનું છે? તમારે ગરમ કરવાનું છે। આ લેડ ટેટ્રા એસિટેટ છે, બરાબર, ઓ સી ઓ સી એચ થ્રી ફોર એટલે એસિટેટ અને લેડ સાથે જોડાયેલું છે એટલે લેડ ટેટ્રા એસિટેટ। એની જ્યારે તમે એને જ્યારે તમે ગરમ કરશો ત્યારે લેડ એસિટેટ અને બે મુક્ત એસિટોક્સી રેડિકલ મળે છે। આ બે મુક્ત એસિટોક્સી, ઓ સી ઓ સી એચ થ્રી એટલે એસિટોક્સી રેડિકલ, બરાબર। આ મુક્ત મૂલક એ ડિહાઇડ્રોજિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે, બરાબર। એટલે જે આ મુક્ત મૂલક મળ્યો એનો ઉપયોગ ક્યાં થાય છે? મુક્ત મૂલકનો ડિહાઇડ્રોજિનેટિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે। એટલે શું કહે છે? તો કે કોઈ ભી મુક્ત મૂલક હોય, હાઇડ્રોજન મુક્ત મૂલક, ને આ મુક્ત મૂલક છે એ હાઇડ્રોજન સાથે લઈ અને શેની રચના કરશે? તો સી એચ થ્રી સી ઓ એચ એટલે કે એસિટિક એસિડ બનાવશે, બરાબર। એક હાઇડ્રોજન લઈ લે અને શું બનાવે? એસિટિક એસિડ બનાવે। એ મુક્ત મૂલક છે એનું જો તમે ફરી વખત વિઘટન કરી નાખો તો સીઓ ટુનો અણુ રિમૂવ થશે અને મિથાઇલ મુક્ત મૂલક જે છે એ તમને મળશે। મિથાઇલ મુક્ત મૂલક મળશે અને સાથે સીઓ ટુનો અણુ કેવો થશે? મુક્ત થશે। હવે જે આ મુક્ત મૂલક છે એ મુક્ત મૂલક જ્યારે આલ્કાઇલ હેલાઇડ, બરાબર, કોઈ ભી તમે આલ્કાઇલ હેલાઇડ લઈ લો, આલ્કાઇલ હેલાઇડ લ્યો અથવા તો આલ્કાઇલ કોઈ ભી સમૂહ લઈ લો તો એના બંધના હાઇડ્રોજનને આકર્ષે છે, બરાબર। એ મુક્ત મૂલક શું કરશે? તો કે એના કોઈ ભી આલ્કાઇલ ગ્રુપ હોય તો એના મુક્ત હાઇડ્રોજન બંધને આકર્ષે છે અને બીજો મુક્ત મૂલક બનાવે છે। જુઓ તો કે આ સી એચ થ્રી મુક્ત મૂલક જે મહિનો એ ટોલ્યુઇન સાથે પ્રક્રિયા કરી સી એચ થ્રીમાંના હાઇડ્રોજનને લઈ સી એચ ફોર બનાવશે, અને જે આ ટોલ્યુઇનનો મુક્ત મૂલક છે તમને મળશે। એ ટોલ્યુઇનનો મુક્ત મૂલક શું કરશે? તો કે ફરી વખત એસિટોક્સી રેડિકલ સાથે રિએક્શન કરી અને કંઈક નવું સંયોજન બનાવશે। તો આ શું બતાવે છે? તો કે એવું કહે છે કે એનો જે ઉપયોગ થાય છે
એ કઈ રીતે? તો કે એસિટાઇલેશનમાં થાય છે. એસિટાઇલેશનમાં OCOCA3 જે છે એ જોડાઈ જાય અને એસિટાઇલ વ્યુત્પન્ન તમને મળે, બરાબર. તો આ જે છે એ એસિટાઇલેશન. આના પછી પણ આપણે જોઈએ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ પછી ફરી વખત આપણે એસિડોક્સી એજન્ટ તરીકેનો ઉપયોગ જોઈશું અને છેલ્લે એનું મિથિલેશન, બરાબર. મિથિલેશન કઈ રીતે થાય છે એ જોઈશું. એટલે આ રિએક્શન શું કહે છે? તો કે લેડ ટેટ્રા એસિટેટમાંથી એસિટોક્સી રેડિકલ બને છે, બરાબર. એસિટોક્સી રેડિકલ બને છે. એ જે એસિટોક્સી રેડિકલ છે એ ક્યાં વપરાય છે? તો કે એસિટાઇલેશનમાં સાથે મિથિલેશન કરવા, મિથિલેશન માટે CH3 વપરાશે અને છેલ્લે આપણે જોયું હતું ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે, એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે ફર્સ્ટ જોઈએ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. હવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું? તો કે ઓક્સિડેશન થવું, ઓક્સિજન ઉમેરાવવું અને હાઇડ્રોજનનું રિમૂવ થવું. તો લેડ ટેટ્રા એસિટેટ શું છે? હાઇડ્રોક્વિનોનમાંથી ક્વિનોન, આ ક્વિનોલ છે, આલ્કોહોલ ગ્રુપ ક્વિનોલ છે, એમાંથી ક્વિનોન બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટનો ઉપયોગ થાય છે. એટલે કે ક્વિનોલમાંથી ક્વિનોન બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે લેડ ટેટ્રા એસિટેટ વપરાય છે. તો ક્વિનોલમાંથી ક્વિનોન કઈ રીતે બનશે? તો કે જે બેન્ઝીન રિંગની અંદર 3 બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે, એક બોન્ડ બ્રેક થઈ જશે એટલે 2 બોન્ડ રહેશે બેન્ઝીનની અંદર, અને બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન જે છે એ ક્યાં ઉમેરાઈ જશે? તો કે આમાંથી એક બોન્ડ બ્રેક થશે, બોન્ડ બ્રેક થશે એટલે એક એક કાર્બનની એક એક વેલેન્સી કેવી થશે? ખાલી થશે. ત્યાં કોણ જોડાઈ જશે? આ હાઇડ્રોજન જોડાઈ જશે. અને બંને ઓક્સિજનની એક એક વેલેન્સી ખાલી થશે એ શેમાં? ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે OH ગ્રુપ શેમાં કન્વર્ટ થશે? કિટોનમાં, ઇનોલ ગ્રુપ કિટોનમાં કન્વર્ટ થશે. કિટો ઇનોલ જલ રૂપકતા બતાવે છે. તો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે લેડ ટેટ્રા એસિટેટ વપરાય છે. એવી જ રીતે તમે નેપથેલિનની અંદર લઈ લો, નેપથેલિન 2,6-ડાયોલ, તો એમાં પણ એવી જ રીતે રિએક્શન થશે જેમ આમાં થાય છે. એમાં આમ બેન્ઝીન રિંગની અંદર જે 3 બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થશે અને કાર્બનની જે વેલેન્સી ખાલી થશે ત્યાં હાઇડ્રોજન જોડાઈ જશે, અને ઇનોલ ગ્રુપ શેમાં કન્વર્ટ થશે? કિટોનમાં કન્વર્ટ થશે. એટલે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રા એસિટેટ જે છે એ વપરાય છે. એના પછી તમે લઈ લો કોઈ ભી રિએક્શન તમે લઈ લો, એની અંદર તમારે ઇનોલ ગ્રુપનું કિટોનમાં કન્વર્ઝેશન માટે શેનો ઉપયોગ થાય? તો કે લેડ ટેટ્રા એસિટેટનો ઉપયોગ થાય છે. એટલે કે ક્વિનેઝારીન ક્વિનોન બનાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રા એસિટેટનો ઉપયોગ થાય છે. જુઓ, અહીંયા OH ગ્રુપ છે, અહીંયા OH ગ્રુપ છે, શેમાં કન્વર્ટ થયું? તો કે ક્વિનોનમાં, બરાબર, કાર્બોનિલ સમૂહમાં કન્વર્ટ થયું. તો લેડ ટેટ્રા એસિટેટ છે એનો એક યુઝ છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો કે લેડ ટેટ્રા એસિટેટનો ઉપયોગ થાય છે. એના પછી આપણે જોઈએ તો ગ્લાયકોલનું ઓક્સિડેશન, તો એ પણ એ જ રિએક્શન છે કે ઇનોલ ગ્રુપ શેમાં કન્વર્ટ થાય? કિટોનમાં. તો ડબલ બોન્ડ જે છે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એ બ્રેક થઈ જશે. આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને એમના વચ્ચે કેવું? તો કે અલગ અલગ સંયોજન બની અને ઇનોલ ગ્રુપ શેમાં કન્વર્ટ થશે? કિટોનમાં કન્વર્ટ થશે. તો એ શું બતાવે છે? તો કે OH ગ્રુપ જે છે એ શેમાં? તો કે કિટોનની અંદર કન્વર્ટ થયું. એટલે એ એવું બતાવે છે કે 1,2 ગ્લાયકોલનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓરડાના તાપમાને ઓક્સિડેશન કરવાથી RDIHYDE અથવા તો કિટોન, બરાબર, બંને અથવા તો બંનેનું મિશ્રણ મળે છે. એ જે ગ્લાયકોલના બંધારણ ઉપર આધાર રાખે છે, બરાબર, કે ગ્લાયકોલનું બંધારણ કેવું છે એના ઉપર નિપજનો આધાર રે. તો એ જે છે એના માટે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રા એસિટેટ. એટલે કે OH ગ્રુપ કિટોનમાં કન્વર્ટ થાય છે એના માટે મેઇન ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કોણ વપરાય છે? લેડ ટેટ્રા એસિટેટ વપરાય છે. એના પછી આપણે જોઈએ ઓક્સિડાઇઝિંગ એજન્ટ,
ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોયું એના પછી આપણે એસિટોક્સિલેટિંગ એટલે કે એસિટાઇલેશન માટે જે રિએક્શન માટે પણ કોનો ઉપયોગ થાય છે લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ થાય છે. તો ક્રિયાશીલ મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનની બનાવટ માટે લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા નીચા તાપમાને થાય છે અને કોઈ પણ આડ પ્રક્રિયા થતી નથી, નીચા તાપમાને થતી રિએક્શન છે. એટલે જ્યારે તમે રિએક્શન કરશો એટલે લેડ ટેટ્રાએસિટેટ જે છે એ એસિટાઇલેશન તરીકે વર્તશે. એટલે જ્યાં CH3 ગ્રુપ છે ત્યાં એસિટાઇલ ગ્રુપ, CH3માંથી એસિટાઇલ સમૂહ કેવો થઈ જશે, એડ થઈ જશે. તો અહીંયા એક એસિટાઇલ સમૂહ એડ થયો, છેડાના કાર્બન ઉપર પણ એક એસિટાઇલ. જ્યાં CH3 ગ્રુપ હશે એમાંનો એક હાઇડ્રોજન રિમૂવ થશે, બે હાઇડ્રોજન રિમૂવ થશે, ત્યાં કયું કાર્બોનિલ સમૂહ આવશે અને ત્યાં આખું એસિટાઇલ ગ્રુપ કેવું થઈ જશે, એડ થઈ જશે. એટલે આ રિએક્શન માટે પણ શેની લેડ ટેટ્રાએસિટેટ વપરાય છે. એસિટિક એનહાઇડ્રાઇડ બરાબર, આ જે બન્યું એ એસિટિક એનહાઇડ્રાઇડ CH3COOCH3 એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ જે છે એનું તમે જો લેડ ટેટ્રાએસિટેટ વડે એસિટાઇલેશન કરશો તો CH3 ગ્રુપ રિમૂવ થશે અને ત્યાં શું આવી જશે, તો કે CH3માંનો એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, ત્યાં OCOCH3 જોડાઈ જશે બરાબર. એટલે એ જે બતાવે છે, શું બતાવે છે, એસિટાઇલેશન રિએક્શન બતાવે છે. એના પછી મેલોનિક એસ્ટર જે છે એનું તમે કરશો તો પણ વચ્ચેના કાર્બન ઉપર CH2 જે છે અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં શું જોડાઈ જશે, OCOCH3. એટલે ત્યાં પણ શું બતાવે છે, એસિટાઇલેશન રિએક્શન બતાવે છે. એના પછી તમે જુઓ એસિટાઇલેશન રિએક્શન થઈ ગયા પછી તો કે એટલે એસિટાઇલેશન રિએક્શન માટે શેનો ઉપયોગ થાય છે, લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ થાય છે. પછી એરોમેટિક હોય કે એલિફેટિક હોય, આપણા એલિફેટિક જોયા, એવી જ રીતે તમે અહીંયા બેન્ઝિન રિંગ લઈ લો તો બેન્ઝિન રિંગનું પણ શું થાય છે, એસિટાઇલેશન થાય છે અને OCH3 ગ્રુપ છે એ જોડાઈ જાય છે. એવી જ રીતે ટોલ્યુઇન જે છે, ટોલ્યુઇનનું પણ એસિટાઇલેશન થઈ અને શું બને છે, બેન્ઝાઇલ એસિટેટ બને છે. એવી જ રીતે એન્થ્રેસિનનું તમે એસિટાઇલેશન કરો તો 10 નંબરના કાર્બન ઉપર એસિટોક્સી ગ્રુપ આવી જશે અને 10-એસિટોક્સી એન્થ્રેસિન બને છે બરાબર. એ ત્રણ રિએક્શન આની અંદર રહી ગઈ છે પરંતુ એ આપણે જોઈ લેશું બરાબર. એટલે એસિટોક્સી એરોમેટિક જ્યારે રિંગ હોય તો એરોમેટિક રિંગની અંદર પણ એસિટાઇલ ગ્રુપ જે છે એ દાખલ થઈ જાય છે બરાબર. એટલે જેમ અહીંયા તમારે એસિટાઇલ ગ્રુપ દાખલ થઈ જાય છે શૃંખલાવાળામાં, એવી જ રીતે એરોમેટિકની અંદર બરાબર. એ રિએક્શન આની અંદર નથી પરંતુ જુઓ તમને આની અંદર એસિટાઇલેશન સમજાવી દઉં. તો આ બેન્ઝિન છે તો બેન્ઝિનમાં માનો કે તમે પહેલા નંબરના કાર્બન ઉપર એસિટાઇલેશન થાય છે તો અહીંયા OCOCH3 જોડાઈ જાય બરાબર. એવી જ રીતે તમે નેપ્થેલિનની બે રિંગ લઈ લો, નેપ્થેલિન એટલે કે બેન્ઝિનની બે રિંગ બરાબર. તો નેપ્થેલિનમાં પણ તમે એસિટાઇલેશન કરશો તો એની અંદર પણ તમારે શું જોવા મળશે, એસિટાઇલેશન જોવા મળશે, OCOCH3 જોડાઈ જશે. એવી જ રીતે તમે એન્થ્રેસિન લ્યો તો એન્થ્રેસિનમાં બેન્ઝિન રિંગ કેટલી આવશે, 3 આવશે. તો બેન્ઝિન રિંગ 3 આવશે તો એના 10 નંબરના કાર્બન ઉપર એટલે સેકન્ડ નંબરનું જે નીચેનું સ્થાન છે એ 10 નંબર થશે અને ત્યાં પણ એસિટાઇલ ગ્રુપ કેવું થઈ જશે, જોડાઈ જશે બરાબર. તો આ હતું એસિટાઇલેટિંગ રિએક્શન એટલે કે એસિટાઇલેશન માટે જવાબદાર લેડ ટેટ્રા એસિટેટ. હવે એના પછી આપણે જોઈએ મિથિલેટિંગ એજન્ટ તરીકે, તો કે લેડ ટેટ્રા એસિટેટનું ગ્લેશિયલ એસિટિક એસિડમાં દ્રાવણ બનાવી પદાર્થ સાથે ગરમ કરવાથી મિથિલેશન થાય છે. એટલે કે બેન્ઝિન જે છે એનું લેડ ટેટ્રા એસિટેટ વડે મિથિલેશન થઈ અને શું જોડાઈ જાય છે, CH3. કઈ રીતે, તો કે આપણે જે ફર્સ્ટ રિએક્શન જોઈ આની અંદર બરાબર, તો એમાં શું બને છે, તો કે મિથાઇલ મુક્ત મૂલક બને છે સાથે એસિટોક્સી રેડિકલ બને છે. તો જ્યારે એસિટાઇલેશન કરશો ત્યારે એસિટોક્સી રેડિકલ જોડાશે અને જ્યારે તમે મિથિલેશન કરશો ત્યારે મિથાઇલ ગ્રુપ મુક્ત મૂલક જે છે એ જોડાશે બરાબર. એટલે મિથાઇલ મુક્ત મૂલક અને સાથે એસિટોક્સી રેડિકલ આ બંને જોડાવા માટે
રિએક્શન થાય છે. અહીંયા જ્યારે તમે આ જોડાતું હોય ત્યારે એને એસિટાઇલેશન કહ્યું અને મિથાઇલ ગ્રુપ જોડાતું હોય તો એને મિથિલેશન રિએક્શન કહ્યું. બરાબર, તો આપણે જોતા હતા મિથિલેશન એજન્ટ તરીકે. તો બેન્ઝીનનું લેડ ટેટ્રા એસિટેટ વડે જ્યારે તમે મિથિલેશન કરશો તો બેન્ઝીનમાંથી શું બનશે? ટોલ્યુઇન, એટલે કે એનું જે સ્થાન છે ત્યાં કયું ગ્રુપ જોડાઈ જશે? CH3 ગ્રુપ જોડાઈ જશે, એટલે કે મિથિલેશન થશે. એવી રીતે તમે નાઇટ્રોબેન્ઝીનનું લેડ ટેટ્રા એસિટેટની હાજરીમાં કરશો તો ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન અને પેરાનાઇટ્રોટોલ્યુઇન બનશે, એટલે કે નાઇટ્રોબેન્ઝીનમાંથી ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન અને પેરાનાઇટ્રોટોલ્યુઇન જે છે એ CH3 ગ્રુપ એડ થઈ જશે. એના પછી તમે જુઓ તો કોઈ ભી એની જગ્યાએ મિથિલેશન માટે, એટલે કે 1,3,5 ટ્રાઇનાઇટ્રોબેન્ઝીનનું કરશો તો એના પહેલાં સ્થાન ઉપર શું જોડાઈ જશે? તો કે CH3 ગ્રુપ, અને બેન્ઝીનમાંથી તમને શું બનશે? ટોલ્યુઇન બનશે. બરાબર, એવી જ રીતે તમે મિથાઇલ નેપ્થાક્વિનોનની રિએક્શન કરશો. બરાબર, તો એક મિથાઇલ ગ્રુપ તો છે જ તે, તો પહેલાં સ્થાન ઉપર છે તો બીજા સ્થાન ઉપર પાછું શું જોડાઈ જશે? સેકન્ડ સ્થાન ઉપર તો છે આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, તો આ ફર્સ્ટ સ્થાન ઉપર કાર્બોનિલ સમૂહ છે, સેકન્ડ ઉપર મિથાઇલ ગ્રુપ છે, અને ત્રીજા સ્થાન ઉપર પણ શું આવી જશે? મિથાઇલ ગ્રુપ આવી જશે, અને શું બનશે? તો કે 2,3-ડાયમિથાઇલ નેપ્થાક્વિનોન મળશે. તો એ પણ શું બતાવે છે? તો કે મિથિલેટિંગ એજન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ થાય છે. આપણે ફરી વખત બધી રિએક્શન પહેલેથી જોઈ લઈએ કે શું કહે છે. બરાબર, તો લેડ ટેટ્રા એસિટેટ જે છે, લેડ સાથે 4 એસિટેટ ગ્રુપ, એટલે OCOCH3 ગ્રુપ છે એ એસિટેટ ગ્રુપ છે, એટલે 4 એસિટેટ ગ્રુપ જોડાય અને શેની રચના કરે છે? લેડ ટેટ્રા એસિટેટની રચના કરે છે. તો આપણે એની બનાવટ જોઈ, એની બનાવટ શેમાંથી? તો કે રાતા લેડ. લેડની જ્યારે તમે એસિટિક એસિડ અથવા તો એસિટિક એનહાઇડ્રેટ સાથે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે શું થશે? તો કે લેડ ટેટ્રા એસિટેટ બનશે, સાથે લેડ એસિટેટ જે છે એ કેવું થશે? એ રિમૂવ થશે, અને સાથે પાણીનો અણુ જે છે એ પણ કેવો થશે? રિમૂવ થશે. તો એનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કે એસિટાઇલેશન માટે, મિથિલેશન માટે અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. તો એસિટાઇલેશન માટે કેમ? તો કે એનો એસિટાઇલ રેડિકલ બને છે, મુક્તમૂલક બને છે, એટલે એસિટાઇલેશન માટે જવાબદાર છે. મિથાઇલ મુક્તમૂલક બને છે, એટલે મિથિલેશન માટે ઉપયોગી છે, અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે એ ફર્સ્ટ જોયું હતું કે એનું કઈ રીતે મુક્તમૂલક બને છે. એ તો લેડ ટેટ્રા એસિટેટ જે છે એમાંથી તમે ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે તમે એને ઉકાળશો તો લેડ એસિટેટ અને સાથે 2 એસિટોક્સી રેડિકલ. બરાબર, અહીંયા OCOCH3 4 છે લેડ ટેટ્રા એસિટેટમાં, તો એમાંથી 2 કેવા થઈ જશે? મુક્ત થઈ જશે, એટલે કેવા બનશે? એસિટોક્સી રેડિકલ બનશે. એ જે એસિટોક્સી રેડિકલ બન્યા, એ એસિટોક્સી રેડિકલ જે છે એ શેમાં? તો કે એસિટાઇલેશનમાં કામ આવશે, એટલે કે OCOCH3 ગ્રુપ જોઈન્ટ થવામાં કામ આવશે. એ પછી તમે જુઓ તો એ જે છે એનું તમે મિથાઇલ કોઈ ભી આલ્કાઇલ સાથે રિએક્શન કરશો, આલ્કાઇલ ગ્રુપ સાથે, તો એ શું બતાવે છે? તો કે આલ્કાઇલ ગ્રુપ રિમૂવ થઈ અને એસિટિક એસિડ બનાવે છે, અને મિથાઇલ મુક્તમૂલકનું વિઘટન થઈ અને CO2નું અણુ અને સાથે મિથાઇલ મુક્તમૂલક કેવું થાય છે? રિમૂવ થાય છે. તો આ જે મુક્તમૂલક છે, મિથાઇલ મુક્તમૂલક, એ શેમાં કામ આવશે? તો કે મિથિલેશન માટે કામ આવશે. બરાબર, એ જે મિથાઇલ મુક્તમૂલક છે એ મિથિલેશન માટે કામ આવશે, એટલે આપણે એવું કહીએ છીએ કે એનો મુખ્ય ઉપયોગ શેમાં થાય છે? મિથિલેશન માટે થાય છે. બરાબર, કઈ રીતે? તો કે આપણે ટોલ્યુઇન લઈ લીધું, જો ટોલ્યુઇનનું તમારે મિથિલેશન કરવું હોય તો એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને CH4 બનાવશે, અને જે એસિટોક્સી મુક્તમૂલક જે છે એ જોડાઈ જશે. બરાબર, એટલે આપણે ફર્સ્ટ જોયું હતું ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે, એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે એટલે શું? તો કે ઓક્સિજન એડ થતો હોય અથવા તો હાઇડ્રોજન રિમૂવ થતો હોય એના માટે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રા એસિટેટનો ઉપયોગ થાય છે, એટલે ક્વિનોલમાંથી શું બને છે? ક્વિનોન બને છે. નેપ્થેલિન 2,6-ડાયોલમાંથી નેપ્થેલિન 2,6-ડાયઓન બને છે. બરાબર, એટલે કે જે OH ગ્રુપ છે, ઇનોલ ગ્રુપ શેમાં કન્વર્ટ થાય છે? કિટોનમાં કન્વર્ટ થાય છે. ઇનોલ ગ્રુપ અહીંયા પણ છે, અહીંયા પણ છે, એ શેમાં કન્વર્ટ થાય છે? કિટોનમાં. એના માટે આપણે રિએક્શન જોઈ હતી. બરાબર, અને આ 1,2 ગ્લાયકોલ જે છે, ગ્લાયકોલમાંથી પણ એ બને
છે એ શેના ઉપર આધાર રાખે છે? આલ્ડીહાઇડ બનશે કે કીટોન? તો કે જે ગ્લાયકોલ તમે લ્યો એના ઉપર આધાર રાખે. એ સેકન્ડ પછી આપણે જોયું એસિટોક્સી લેટિંગ એજન્ટ તરીકે. એસિટોક્સી લેટિંગ એજન્ટ એટલે કે એસિટાઇલેશન માટે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રાએસિટેટનો. તો કોઈ બી જગ્યાએ તમારે એસિટાઇલ ગ્રુપ દાખલ કરવું હોય તો ત્યાંથી CH3 માનો CH એક હાઇડ્રોજન રિમૂવ થશે અને ત્યાં શું જોડાઈ જશે? એસિટાઇલ. એસિટાઇલ એટલે OCOCH3, બરાબર. એસિટાઇલ એટલે કે OCOCH3 ક્યાં જોડાઈ જશે? તો કે જ્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે ત્યાં જોડાઈ જશે. અહીંયા તમને ખાલી OAC કીધું છે. OAC એનો મિનિંગ AC એટલે શું? તો કે એસિટેટ, એસિટાઇલ ગ્રુપ, બરાબર. એસિટેટ એની હારે ઓક્સિજન જોડાય, ઓક્સિજન પછી CO અને CH3 ત્યારે શું બનશે? તો કે જ્યારે જોડાશે ઓક્સિજન સાથે COCH3 જોડાય તો એને શું કહેવાય? એસિટેટ. એટલે એસિટાઇલેશન કરવાથી એસિટાઇલ ગ્રુપ જે છે, આ એસિટાઇલ ગ્રુપ છે OCOCH3. એટલે જ્યાં એસી છે ત્યાં બધે શું હશે? તો કે એસી છે ત્યાં COCH3 હશે. એક તો ઓક્સિજન તો ઓલરેડી ત્યાં છે જ તે, એટલે ત્યાં COCH3 જોડાઈ જશે, બરાબર. એટલે જે વાત કરતા હતા આપણે એસિટાઇલેટિંગ એજન્ટ તરીકે, એટલે બધે એસિટાઇલ ગ્રુપ એડ થવા માટે શેનો ઉપયોગ થાય છે? લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ થાય છે. હવે આપણે આ જોયું શૃંખલાવાળા કમ્પાઉન્ડની અંદર, 1, 2 અને 3ની અંદર આપણે જોયું, બરાબર. હવે આપણે જોઈએ એરોમેટિકવાળા. તો એરોમેટિક બેન્ઝીનની અંદર પણ એનું એસિટાઇલેશન થાય, ટોલ્યુઇનની અંદર પણ એનું એસિટાઇલેશન થાય, અને એન્થ્રેસિન, નેપથેલિન કંઈ પણ લઈ લો. એન્થ્રેસિન, નેપથેલિન, બેન્ઝીન. બેન્ઝીન એટલે કે એક રિંગ, નેપથેલિન એટલે બેન્ઝીનની 2 રિંગ, અને એન્થ્રેસિન એટલે બેન્ઝીનની 3 રિંગ. તો આ ત્રણેયની અંદર પણ શું જોવા મળે છે? એસિટાઇલેશન જોવા મળે છે. એના પછી આપણે મિથિલેટિંગ એજન્ટ તરીકેનો ઉપયોગ જોયો. તો મિથિલેટિંગ એજન્ટ તરીકેનો ઉપયોગ બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બનાવવા માટે, એટલે કે CH3 ગ્રુપ દાખલ કરવા માટે. મિથિલેશન એટલે કે CH3 ગ્રુપનું દાખલ થવું, બરાબર. CH3 ગ્રુપ શું થવું? દાખલ થવું. તો એના માટે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે લેડ ટેટ્રાએસિટેટનો ઉપયોગ. તો તમને એમ થશે કે આ લેડ ટેટ્રાએસિટેટ તો છે, તો CH3 ગ્રુપ ક્યાંથી આવ્યું? અહીંયા CH3 ક્યાંથી જોડાણું, એવો ક્વેશ્ચન થાય તમને, બરાબર. તો એના માટે તમને મેં પહેલાં કીધું કે શું બને છે? મિથાઇલ મુક્ત મૂલક બને છે. શું બને છે? મિથાઇલ મુક્ત મૂલક. એ મિથાઇલ મુક્ત મૂલક છે એ મિથિલેશન માટે કામ આવે છે, જોડાવા માટે તત્પર છે. એટલે બેન્ઝીન રિંગ જે છે એમાંથી ટોલ્યુઇન બનશે, નાઇટ્રોબેન્ઝીનમાંથી ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન અને પેરાનાઇટ્રોટોલ્યુઇન. એટલે બેન્ઝીનનું ટૂંકમાં શેમાં કન્વર્ટ થાય છે? ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 ગ્રુપ. પછી તમે એક નાઇટ્રોજન લઈ લો, 2 નાઇટ્રોજન ગ્રુપ લઈ લો, 3 નાઇટ્રોજન ગ્રુપ લઈ લો, પણ બનશે મેઇન બેન્ઝીનમાંથી ટોલ્યુઇન. બેન્ઝીનમાંથી શું બનશે? ટોલ્યુઇન. જુઓ રિએક્શન જોઈ લો કે આ બેન્ઝીન છે, બેન્ઝીનમાંથી ટોલ્યુઇન, નાઇટ્રોબેન્ઝીનમાંથી ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન અને પેરાનાઇટ્રોટોલ્યુઇન, બરાબર. એના પછી જુઓ તમે 1,3 ટ્રાઇનાઇટ્રોબેન્ઝીન. આ 3 નાઇટ્રોજન ગ્રુપ લઈ લીધા, પણ મિથિલેશન તો થશે જ તે ફર્સ્ટ સ્થાન ઉપર, એટલે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન તો બનવાનું જ છે, બરાબર. 2-મિથાઇલ નેપ્થાક્વિનોનમાંથી એસિટાઇલેશન. એટલે 2-મિથાઇલ નેપ્થાક્વિનોનનું જ્યારે લેડ ટેટ્રા એસિટેટની હાજરીમાં મિથિલેશન કરશો ત્યારે 2,3 ડાયમિથાઇલ નેપ્થાક્વિનોન બનશે. એટલે 2,3 ડાયમિથાઇલ. ડાયમિથાઇલ એટલે કે 2-મિથાઇલ ગ્રુપ. ડાય એટલે 2, મિથાઇલ એટલે CH3 ગ્રુપ. ડાયમિથાઇલ નેપ્થા. નેપ્થા એટલે શું કહે છે? તો કે નેપ્થેલિન. બેન્ઝીનની 2 રિંગ હોય એટલે નેપ્થેલિન. પરંતુ નેપ્થાક્વિનોન, ક્વિનોન ક્યારે લાગે? જ્યારે કિટોન ગ્રુપ હોય ત્યારે. પરંતુ 2 છે એટલે નેપ્થાક્વિનોન, બરાબર. નેપ્થેલિન સાથે 2 કિટોન ગ્રુપ જોડાયેલા છે, નેપ્થાક્વિનોન, અને 2 મિથાઇલ ગ્રુપ છે, એટલે 2,3 ડાયમિથાઇલ નેપ્થાક્વિનોન. તો ખાસ તમને જ્યાં લેડ ટેટ્રાએસિટેટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એસિટાઇલેશન માટે, મિથિલેશન માટે અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે કઈ રીતે? તો કે OH ગ્રુપનું CO ગ્રુપમાં કન્વર્ટ માટે, એટલે કે ઇનોલ ગ્રુપ જે છે C ડબલ બોન્ડ O એટલે કીટોન બનાવશે,
बराबर इनोल ग्रुप शेमा कन्वर्ट थशे कीटोन में हाइड्रोजन रिमूव थी जैसे कार्बन साथ ऑक्सिजन के डबल बॉन्ड थी जोड़ाई जैसे अने शेनी रचना करशे कीटोन ग्रुप नी एना पछी जुओ तो तमे मिथिलेशन माटे तो मिथिलेशन माटे कई रीते तो के सी एच थ्री मिथाइल मुक्त मूलक बने छे ई मिथाइल मुक्त मूलक जे छे ए शेना माटे तो के मिथिलेशन मिथाइल ग्रुप एड करवा माटे एनी बनावट एनो उपयोग थाय छे एना पछी एसिटाइलेशन माटे तो एसिटाइलेशन माटे कई रीते तो के ओ सी ओ सी एच थ्री एसिटाइल ग्रुप जे छे ने दाखल करवा माटे शेनो उपयोग थाय छे तो के एसिटिक लेड टेट्रा एसिटेट नो उपयोग थाय छे बराबर तो आ हतुं तमारे लेड टेट्रा एसिटेट के लेड टेट्रा एसिटेट जे छे एनो मुख्य उपयोग ऑर्गेनिक रिएक्शन नी अंदर कई जग्याए थाय छे लेड टेट्रा एसिटेट एक ऑर्गेनिक रिएजेंट छे एटले एनो उपयोग ऑर्गेनिक सिंथेसिस नी अंदर कई जग्याए थाय तो के एसिटाइलेशन मिथिलेशन अने ऑक्सिडाइजिंग एजेंट तरीके शेनो उपयोग थाय छे तो के लेड टेट्रा एसिटेटनो मुख्य उपयोग थाय छे तमारे आ थोड़ू नानू छे बराबर आ रिएजेंट केवो छे थोड़ोक नानो छे कम्पेर टू चारे चार बराबर कम्पेर टू डायएजोमिथेन लेड टेट्रा एसिटेट रेनिनिकल अने सोडामाइड एटले आ जे लेड टेट्रा एसिटेट जे छे केवो छे तो के बधा करता नानो एटले एनी सिंथेसिस बहु ओछी छे बराबर ऑर्गेनिक रिएजेंटनी अंदर एनी एप्लिकेशन ओछी छे एटले तमारे बहु नानू छे अने ए सिवायना चार जे छे ए तमारे थोड़ा लेंधी छे बराबर परंतु आपणे बे जोई गया रेनिनिकल अने सोडामाइड आ जे लेड टेट्रा एसिटेट जोई लीधुं डायएजोमिथेन अने लिथियम एल्युमिनियम हाइड्रेट जे छे ए थोड़ाक मोटा छे परंतु आपणे बे लेक्चरनी अंदर एक 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 जोई लईशुं ओके आजे आपणे जोयुं लेड टेट्रा एसिटेट ओके तो तमने बधाने समझाई गई हशे रिएक्शन जो न समझाणी होय कई डाउट होय तो एनी टाइम मने कही शको छो ओके थैंक यू